ક્યાં છે? મન કે ઘોડા મગાડું, ઘોડો ક્યાં છે? મન કે રસોડા મગાડું, રસોડું ક્યાં છે? મન કે ઘરમાં મેળવું, તારું ઘર ક્યાં છે? મન કે ફળિયા મગાડું, તારું ફળિયું ક્યાં છે? મન કે ગામમાં મેળવું, તારું ગામ ક્યાં છે? મન કે તાલુકામાં મેળવું, તારો તાલુકો ક્યાં છે? મન કે જિલ્લામાં મેળવું, તારો જિલ્લો ક્યાં છે? મન કે રાજમાં મેળવું, તારું રાજ ક્યાં છે? મન કે દેશમાં મેળવું, તારો દેશ ક્યાં છે? મન કે ખંડમાં મને ભૂગોળ ભણાવે, મન કે ખંડમાં મેળવું, તારો ખંડ ક્યાં છે? મન કે દુનિયામાં મેળવું, દુનિયા ક્યાં છે? મન કે પાણીમાં મેળવું, પાણી ક્યાં છે? મન કે ઘોડામાં મેળવું, ઘોડો ક્યાં છે? મન કે રહોડામાં ફેવરી ત્યાં લાવે પણ પાણી ન પાડ્યો. પણ તમારા બધાનો એક સુંદર મજાનો સહયોગ મળ્યો અમારા જયનારાયણ ભજન મંડળને, અને બહુ ભાવથી તમે લોકો આ ભજનની મોજ લો છો ને, એની જ મજા છે. બાકી ભજન જેવા તેવાથી થતા નથી, જેવા તેવાથી સંભળાતા નથી. આ સુંદર મજાનો આ ભજનનો જે દોર ચાલે અને એની અંદર તમને બધાને આનંદ કરાવવાનો અમારો પ્રયાસ, અને હવે પછીની જે અમારી જે કંઈ બાકીની રચના છે એ તમને આનંદ અપાવશે અને તમને ઉજાગરો નહીં કરવા દે, હું જાગરણ કરાવે. ઉજાગરણ જાગરણમાં બહુ છે. આ બહેનો માતાઓ, આપણી બહેનો દીકરીઓ છે એ વ્રત કરતી હોય, એમાં મોડા ખતનું વ્રત કરે, દયા પાર્વતીનું વ્રત કરે. આ વ્રત શાના માટે કરે? એને સારો વર મળે એટલા માટે આ બહેનો વ્રત કરે. અને છેલ્લા દિવસે એનું જાગરણ હોય તો એ બહેનો માતાઓ રમતી હોય, જાગરણ કરતી હોય, અને આજુબાજુ જે આટા મારે એ ઉજાગરો કરતા હોય, એટલે એમને આંખો દુખે. પણ જે જાગરણ કરતી હોય એટલે જાગરણની રાત બનાવી છે. મિત્રો, હમણાં 3 વાગે એક ભાઈનો ફોન આવ્યો મારા ઉપર, મન કે પોપટલાલ છે? હવે મારું નામ પોપટલાલ નહીં એટલે હું ના જ પાડું ને. પાછો 20 મિનિટ થયો બીજો ફોન આવ્યો, મન કે પોપટલાલ છે? મેં કહ્યું ના ભાઈ. એનો 4 થી 3 વાર ફોન આવ્યો, મન કે પોપટલાલ છે? એવું ના. હવે મને થોડી લાલચ કે કદાચ કાલ ક્યાંક કાર્યક્રમમાં મને બોલાવે, એટલે 4થી વાર એને કહ્યું પોપટલાલ છે? એટલે મેં કહ્યું હા પોપટલાલ છે. મન કે ખોટું, પોપટ લાલ ના હોય, પોપટ લીલો હોય. પણ આનંદની વાત એ છે કે અમારું આ આંબલી ચકલા આ યુવક મંડળ અને મોટી એમાં બહેનો માતાઓની સંખ્યા છે. હું બહેનોની વાતો ક્યાંય કરતો જ નથી, કારણ કે બહેન છે ને આ દેશની અંદર નારી તું નારાયણી, અને નારી રતનની ખાંડ, નારી થઈને નીપજ્યા ધ્રુવ પહેલાદ ને અમરીશ, આ બધા નારીઓના, એટલે હું નારીઓને શક્તિ વંદના કરું છું. એક ભાઈએ મને પૂછ્યું તો તમે બહેનોને શું કહો? મેં કહ્યું સહન શક્તિ. બહેનોને શું કહો? કીધું શક્તિ. અને પુરુષોને? મેં કહ્યું સહન શક્તિ. અને મન કે આ બાળકોને? મેં કહ્યું યથાશક્તિ. બાળક એ પ્રભુનું રૂપ છે, પણ બે હોય તો હો પછી આખી 11 ટીમ હોય તો પછી. હા, બાળકો પ્રભુનું રૂપ છે. હવે બહેનોની વાત કરી છે તો એવી ધર્મની બાબતની વાત કરું. એક ભાઈ રાતના 2 વાગ્યા આમ એના ઊંઘ ન આવે, ગળફોડિયા થાય, જાગરણ કરે. એના ધર્મપત્ની એની બાજુમાં ઉભતા હતા. એકે 3 વાગ્યા છે, આવી સરસ મજાની અંદર એસી ઘરમાં ચાલે, આખું ગામ હોઈ જાય, આપણા ઘરમાં બધા હોઈ ગયા, તમે કેમ પડખા ફેરવો છો? એટલે પેલો ભાઈ કે વાત કહેવા જેવી નથી, પણ કહો તો ખરા, હું તમારી ધર્મપત્ની છું. એટલે પેલાએ કહ્યું કે કાલે 20 તારીખ થાય? કે હા. તો કે આપણી સામે જે રામુ કાકા રહે છે? કે હા. એમને મારે 2000 રૂપિયા આપવાના હતા, પણ વેદ થયો નથી અને કાલ સવારે આપ્યા વગર ચાલે એવું નથી. કે આટલી વાતમાં તમે કે તમારી આખી 1,00,000 રૂપિયાની ઊંઘ બગાડો છો? એ ભાઈ 2:30 વાગે હો 2:30 વાગે બહાર નીકળી અને સામે રામુ કાકા દરવાજો ખોલ્યો, આમ દરવાજો ખખડાયો. રામુ કાકા? એ રામુ કાકા. રામુ કાકા બહાર આવ્યા. કે શું છે બેન? કે તમે તમારા ભાઈ 2000 રૂપિયા આપ્યા હતા? કે હા. એ કાલ 20 તારીખે આપવાના હતા? કે હા. જાવ નથી આપવાના એમ કંઈક બહાર આવી. પેલા કે હવે હોઈ જાય તો રામુ કાકો જાગશે. આ ધર્મપત્ની કહેવાય, એની પડખે ઊભી રહે અને હે એનું કામ કરે, એને ધર્મપત્ની કહેવાય. આ તો સરસ મજાનો ગણપતિ મહોત્સવ ચાલે, એક પતિ પત્ની બે જોડે ગણપતિ દાદાના દર્શન કરવા માટે આવ્યા, અને ગણપતિ દાદાનો ઠાટ જોયો અને એની અંદર એ ફૂલ ને હાર ને અત્તર ને એમ કહેવાય કે તબડકા ભરેલા લાડવા જોયા. અને પેલા ભાઈને એવો વિચાર આવ્યો અને બોલ્યો ગણપતિ દાદાની સામે કે કાશ હું ગણપતિ હોત તો કેવી મજા આવત, દર વર્ષે આવા લાડુ તો ખાવા મળત એમ. અને બેન છે ને એના ધર્મપત્ની સાંભળી ગયા
કે હાશ જો તમે ગણપતિ હોત તો દર વર્ષે લાવત ને વિસર્જન કરત. બે ત્રણ છોકરા કહેતા હતા, એક કે મારો બાપો કરોડપતિ, બીજો કે મારો બાપો લખપતિ, અને ત્રીજો છોકરો કે મારા બાપા ગણપતિ. એવું કેવી રીતે? બસ મને કે પલંગ ઉપર પલોઠી વાળીને બેસી જ રહે, આ ગણપતિ બેસી રહેતા હશે. પણ ગણપતિ દાદા એક એવો દેવ કે દેવની વંદના કરવામાં આવે. મિત્રો, આપણા પુરાણની વાત છે, તમે બધાએ કદાચ સાંભળી હશે, આ વાતને દોહરાવતો નથી, પણ તમને યાદી અપાવું છું કે ગણપતિ દાદાનું પ્રથમ પૂજન શા માટે થાય. તમને ખ્યાલ છે કે મા ભગવતી પાર્વતી અને શિવજીનું એવું સરસ મજાનું જોડું બે જણા મોજથી રહે, પણ પછી દાદાને એકવાર એમ થયું કે હવે તપ કરવા જવું છે. મા ભગવતી એકલા, એટલે મા ભગવતીને એકલવાયુ ન લાગે એટલે એને પોતાના અંગમાંથી મેલ ઉતારી અને ગણપતિ દાદાનું સર્જન કર્યું. આ ગણપતિ દાદા એટલે મા ભગવતી ઉમાનું સર્જન, એટલે મા જેટલું કહે એટલું જ કરે. આવો માય ભક્ત હો. અને એમાં નારદજી નીકળે અને એમને એમ થઈ ગયું કે કંઈક લીલા કરવા જેવી છે. ભોળિયાનાથને કહ્યું, કઈ ભોળાનાથ, બસ ભાંગ ભાંગ ચડાવીને આમ પલોઠી વાળીને તપ કરો છો, ઘરનું કાંઈ ધ્યાન રાખો છો? એટલે ભોળાનાથ કે શું છે કે તમે અહીં ઘેર છોકરા રમે મહાદેવજીને લાઈટ થી આવું હોય? મહાદેવજી હાથમાં આવ્યું કહેવાય, કૃષ્ણ લઈને ઉપડ્યા હો અને આવ્યા. આવ્યા એ વખતે મા ભગવતી પાર્વતીજી સ્નાન કરવા બેઠા હતા અને ગણપતિના હાથમાં એક આવડો લાકડાનો બંગોળો આપી દીધો અને કહ્યું, હું સ્નાન કરું છું, કોઈ ઘરમાં આવું ના જોઈએ. આ વાત તમને બધાને ખ્યાલ છે, પણ મારે જે વાત કહેવી છે એનો પંચ તમે જોજો કે એ બડુકો લઈને બેસી ગયા અને કહી દીધું કોઈ ઘરમાં ના આવવું જોઈએ. અને મહાદેવજી હડફ ફેરાયા, આવીને ઘરમાં જતા હતા અને ગણપતિ બે હાથ આમ પોળા કરીને ઉભા રહ્યા. અરે બાબા ક્યાં જાય છે? કે ઘરમાં. આ ઘરમાં ના જોવાય કે કેમ? મારી માં સ્નાન કરે છે, જ્યાં સુધી આવીને મને એમ ન કે કોઈને ઘરમાં આવવા દે ત્યાં સુધી કોઈને જવા નહીં, કે હું ગરધણી છું, પેલો કે હું ઓળખતો નથી ગણપતિ દાદા. કે વાત તમને ખબર છે, બાપ બેટાનું યુદ્ધ થયું અને એની અંદર ગણપતિ દાદાનું ત્રિશુળ દ્વારા એમ કહેવાય ઘોડાનાથે માથું ઉડાવી દીધું અને એની જગ્યાએ હાથીનું માથું લગાવી દીધું. મા ભગવતીને ખુશ કરવા માટે દેવોએ એને વરદાન આપ્યું કે આજથી સૌ પ્રથમ પહેલી પૂજા તમારી થશે. વાત આ છે, પણ આ જગતની અંદર સૌ પ્રથમ ગણપતિ દાદાની પૂજા એટલા માટે થાય કે જે દીકરો મા માટે માથા વઢાવે ને એની પૂજા થાય હો. અને એવા ગણપતિ દાદા અહીંયા આગળ બિરાજમાન હોય, અમારું એમ કહેવાય કામલી ચકલા બહુ સરસ રીતે એનું લાલન પાલન કરી હોય. 9 દિવસ સુધીનો આ કાર્યક્રમ અને તમને રોજ રાત્રે આવી મજા કરાવે એની આ મોજ છે. અને મોજ જ્યારે તમે લઈ જાય છો ને ત્યારે બહુ મજા આવે. અને આ જગતની અંદર મોજની મજા છે, એવી જ મોજ અમારું જયનારાયણ ભજન મંડળ કરાવી રહ્યું છે. મિત્રો, અત્યાર સુધી રણછોડ રાયના ભજન ગાયા, રામાપીરના ભજન ગાયા, ગણપતિદેવ હનુમાનજી બધાની યાદ કર્યા, પણ આપણામાં એક કહેવત છે કે મીઠા વિના ખાના કેવળ, કૃષ્ણ વિના ગાના ક્યાં. કૃષ્ણ ના આવે ને ત્યાં સુધી પ્રેમ પ્રગટ ન થાય. આ પ્રેમ પ્રગટાવતા દેવ એટલે કૃષ્ણ પરમાત્મા, અને જેને ગોકુળની અંદર 11 વર્ષ ને 52 દિવસ રહી અને ગોપીઓ સાથે અને ગોપ ગોવાળો સાથે એવી લીલા કરી કે વ્રજની ભૂમિની અંદર ગોપાળો બની ઠરીને આવ્યા હોય અને ભગવાન રાસ લેતા હોય. આવી રાસ મંડળની એક આછેરી ઝલક અમારા જયનારાયણ ભજન મંડળ દ્વારા આપ સૌને કરાવી છે. આપણા કાઠિયાવાડી રાસ હોય, જોઈડાન હે એમ કહેવાય કે એક પહેરા હોય અને જે નાચ લેતા હોય નાચ જોવાની મજા છે. અમારા ભજન મંડળના પિન્ટુભાઈ એને વિનંતી કરીએ કે ઉમરેઠનું આંગણું છે, રણછોડરાયનું પાદળ છે, અને એ બધા અમારા મનોજભાઈ અને અમારી ટીમને વિનંતી કરીએ કે સૌથી પહેલાં ફરમાઈશ, કારણ કે અમે તમારા ગામમાં આવ્યા છીએ અને તમારું કીધું કરવું જ પડે. હે બરાબર.
Oh,
બધાનો આ કીર્તન ભક્તિનો ભેદ મનોજભાઈએ રજૂ કર્યું. અને હવે ચા આવી છે, પિન્ટુભાઈ ચા બધા પીવે. અને આપણે કૃષ્ણ ભક્તિની ફરીથી ઝૂંક મચાવી છે. પિન્ટુભાઈ અમારા સજી ધજી તૈયાર છે, અમારું રાસમંડળ તૈયાર છે. એટલે તમને બધાને કૃષ્ણ ભક્તિ દ્વારા રાસમંડળનો પણ એક સરસ મજાનો અનુભવ કરાવ્યો છે.
साथियों।